નવી વિદ્યાલયમાં સૌનું સ્વાગત છે। આગળના વિડિયોમાં આપણે પ્રશ્ન નંબર 3 ના દાખલા નંબર 1 થી 13 દાખલા આપણે ભણ્યા હતા। હવે આપણે પ્રશ્ન નંબર 4 ની શરૂઆત કરીશું। તો ચોપડીની અંદર દાખલો જોઈશું આપણે પેજ નંબર 264 ઉપર। પ્રશ્ન નંબર 4 નીચેના અંગે પાઘડીની જરૂરી આમંત લખો। જો મિત્રો આપણે આગળની અંદર છે ને પાઘડીની આમંત લખવાની છે। પાઘડીની આમંત એટલે કે આપણે પ્રવેશમાં પણ પાઘડીની આમંત લખી દીધી। પ્રવેશમાં શું હતું, ધારો કે બે ભાગીદારો છે અને ત્રીજો એક ભાગીદાર પેટીમાં પ્રવેશે છે ત્યારે પાઘડી પેટે અમુક રકમ ધંધામાં લાગી પડે છે। જ્યારે નિવૃત્તિમાં શું છે કે ધારો કે ત્રણ ભાગીદાર છે એમાંથી કોઈ એક ભાગીદાર નિવૃત્ત થાય છે તો પાઘડીની રકમ ચૂકવવામાં આવે છે। એટલે કે જે ચાલુ રહેતા ભાગીદારો છે એ નિવૃત્ત થતા ભાગીદારને પાઘડીની રકમ ચૂકવે છે। કયા પ્રમાણમાં ચૂકવે છે, તો એમને થતા લાભના પ્રમાણમાં। કોઈ એક ભાગીદાર નિવૃત્ત થાય છે તો એના કારણે એના જવાથી જે ચાલુ રહેતા ભાગીદારો એટલે કે બાકીના ભાગીદારો જે લાભ થશે એ લાભના પ્રમાણમાં પાઘડીની રકમ એ લોકો નિવૃત્ત ભાગીદારને આપશે। તો અહીંયા પાઘડીની આમૂળના જ આપણે દાખલા ગણવાના છે। તો જોઈશું આપણે દાખલા નંબર 1 ની રકમ। દાખલા નંબર 1 આકૃતિ પ્રકૃતિ અને સંસ્કૃતિ 5:3:2 ના પ્રમાણમાં નફો નુકસાન વહેતા ભાગીદારો છે। તો આપણે લખેલું છે ભાગીદારો છે આકૃતિ અને સંસ્કૃતિ નફા નુકસાન વહેતું પ્રમાણ છે 5:3:2 એટલે કે ટોટલ 10 થાય છે। અંદર લખેલું છે કે સંસ્કૃતિ નિવૃત્ત થાય છે ત્રણેય ભાગીદારોમાંથી સંસ્કૃતિ છે એ નિવૃત્ત થાય છે। તેણીની નિવૃત્તિ વખતે પેઢીની પાઘડી 30,000 નક્કી થઈ, એટલે કે એ જ્યારે નિવૃત્ત થાય છે ત્યારે પેઢીની પાઘડીની રકમ છે 30,000, એ પેઢીની પાઘડી છે। એમાં એના ભાગની પાઘડી કેટલી એ આપણે શોધવી પડે અને એના ભાગની જે પાઘડી થશે એ પાઘડીની રકમ જૂના ભાગીદારો એમને ચૂકવવી પડે અથવા જે ચાલુ રહેવાના છે ભાગીદારો ધંધામાં એમણે ચૂકવવી પડે। તો એ પાઘડીની રકમ આપણે શોધીશું। સૌપ્રથમ આપણે સંસ્કૃતિ નિવૃત્ત થાય છે તો સંસ્કૃતિના ભાગની પાઘડી કેટલી થાય તે આપણે શોધવું પડે। તો સંસ્કૃતિના ભાગની પાઘડી બરાબર પેઢીની પાઘડી કેટલી હતી 30,000 આપણે ચોપડીમાં આપણે છે પેઢીની પાઘડી, એમાં સંસ્કૃતિના ભાગની આપણે શોધવાની છે। સંસ્કૃતિનો ભાગ છે 2/3 તો 30,000 × 2/3 તો આવશે 6,000, એટલે કે સંસ્કૃતિના ભાગની પાઘડી છે 6,000 રૂપિયા જે આકૃતિ અને પ્રકૃતિ એને ચૂકવવી પડે, પણ કયા પ્રમાણમાં તો એના લાભના પ્રમાણમાં એને ચૂકવવી પડે। તો લાભનું પ્રમાણ શોધવું હોય તો નફાનું પ્રમાણ નવું નફા નુકસાનનું પ્રમાણ આપણે શોધવું જોઈએ, અને જે નવું નફા નુકસાનનું પ્રમાણ આપ્યું હોય તો આપણે લાભ બરાબર નવું પ્રમાણ માઇનસ જૂનું પ્રમાણ એ રીતે આપણે લાભ શોધી શકીએ, કાં તો પછી લાભ આપણને આપેલો હોવો જોઈએ કાં તો લાભનું પ્રમાણ। અહીંયા આપણે કશું નથી આપ્યું, માત્ર ને માત્ર જૂનું પ્રમાણ જ આપણને આપેલું છે। તો માત્ર જૂનું પ્રમાણ જ આપેલું હોવાથી એ જ પ્રમાણ એનું નવું પ્રમાણ પણ ગણાશે અને એ જ એનું લાભનું પ્રમાણ ગણાશે। નિવૃત્ત ભાગીદારનો ભાગ કાઢતા બાકીનું જે વધે એ જ એનું લાભનું પ્રમાણ અને એ જ એનું નવું પ્રમાણ। તો એમનું લાભનું પ્રમાણ છે 5:3, તો આકૃતિ અને પ્રકૃતિ આજે 6,000 રૂપિયા ચૂકવવાના છે સંસ્કૃતિને એમના લાભના પ્રમાણ ભોગવો છે। માટે લખ્યું છે આપણે અહીંયા કે સંસ્કૃતિને આપવાની પાઘડી 6,000 રૂપિયા, આકૃતિ અને પ્રકૃતિ તેના લાભના પ્રમાણમાં એટલે કે 5:3 પ્રમાણમાં આપશે, જેનું જૂનું પ્રમાણ હતું એ જેનું લાભનું પ્રમાણ એના ગણાશે, કારણ કે લાભનું પ્રમાણ શોધી શકાય એમ નથી। તો હવે 5:3 પ્રમાણમાં આકૃતિ અને પ્રકૃતિ પાછળ આપે તો આકૃતિ એ કેટલી રકમ અને પ્રકૃતિ એ કેટલી રકમ આપવી પડે, તો આકૃતિ એ આપવાની આપવાના થશે, બરાબર। હવે એની આપણે આમ નોંધ કરવાની છે,
लाभ लेना खाते उधार के त्याग करना खाते जो हमारे लिए मूलभूत भागीदार है रकम हमने अपनी से तो आ भागीदार नहीं तो होती है बने भागीदार ने लाभ उठाना उसी माटे अपना खाते पे रकम उधार ली से तो आकृति नाम मूली खाते उधार 3750 रुपया प्रकृति नाम मूली खाते उधार 2250 रुपया ते संस्कृति नाम मूली खाते जमा 6000 रुपया आ रीते आपणे आम करवी पड़े कि एना भागी जे बाकी जे संस्कृति ने आपवानी छे तो बन्ने भागीदारो एना लाभना प्रमाणमां रकम आपशे अने बाजू लखीशुं कि संस्कृति ना भागनी पाकड़ी आकृति अने प्रकृति ना मूड़ी खाते लाभना प्रमाणमां लई गया तेना बराबर छे तो आपणो प्रश्न नंबर 4 दाखला नंबर 1 અહીંયા પૂર્ણ થાય છે જોઈશું આપણે દાખલા નંબર 2 પેજ નંબર 265 ઉપર દાખલા નંબર 2 રકમ જોઈશું આપણે x y અને z સરખી રીતે નફો નુકસાન વહેતા ભાગીદારો છે આપણે લખ્યું છે ભાગીદારો છે x y અને z સરખી રીતે નફો નુકસાન એટલે શું માટે આપણે જૂનું પ્રમાણ લખ્યું છે 1:1:1 એટલે કે ટોટલ થશે 3 ખબર તેમના પાક્કા સરવાળામાં બાંગડી 42000 થી દર્શાવેલ છે પાક્કા સરવાળામાં બાંગડી એટલે કે જ્યારે આ ત્રણેય ભાગીદારો પેઢીમાં હતા ને ત્યારે એની જે જૂની પેઢી હતી એ પેઢીની અંદર એટલી જૂની બાંગડી આપેલી છે પાક્કા સરવાળામાં એટલે કે પેઢીની જૂની બાંગડી તો આપણે પ્રવેશની અંદર આપણે મંત્ર સાથે જૂની બાંગડી જૂના ભાગીદારો વચ્ચે જૂના પ્રમાણમાં તો આપણે એક આમંત કરી પડશે અને પછી બીજી આમંત નિવૃત્ત ભાગીદારના ભાગની પાગડી એને આપવાની રહેશે બરાબર છે તો સૌથી પહેલા જૂની પાગડી જૂના ભાગીદારો વચ્ચે જૂના પ્રમાણમાં વહેંચવાની છે અને ત્યાર પછી આપણો સૂત્ર છે કે x ની નિવૃત્તિ વખતે પાગડીની કિંમત 120000 રૂપિયા નક્કી થઈ એટલે કે જ્યારે નિવૃત્ત થાય છે x ત્રણેય ભાગીદારોમાંથી x નામનો ભાગીદાર જ્યારે નિવૃત્ત થાય છે તો ત્યારે પેઢીની પાગડી 120000 છે એટલે તો x ની પાગડી કેટલી આપણે શોધવા પેઢીની પાગડીમાં એનો ભાગ કેટલો તો x ના ભાગની પાગડી બરાબર પેઢીની કુલ પાગડી 120000 થાય ગુણ્યા x નો ભાગ 1/3 તો માં x ના ભાગની પાગડી હશે કેટલા 40000 જે પણ ભાગો છે તો ચાલો પહેલા ભાગીદારો y અને z અને કયા પ્રમાણમાં તેમના લાભના પ્રમાણમાં એ બંને વચ્ચે 40000 રૂપિયા x ના ભાગની પાગડી છે જે y અને z વચ્ચે લાભના પ્રમાણમાં વહેંચાશે તેનું લાભનું પ્રમાણ તરીકે શોધું તો શોધી શકાય નથી કારણ કે અહીંયા નવું પ્રમાણ પણ નથી આપ્યું કે લાભ પણ નથી આપેલો માટે જે જૂનું પ્રમાણ છે એ જ એનું લાભનું પ્રમાણ એટલે કે x ના ભાગની પાગડી 40000 થી એ y અને z
ના આપણે ખાતે 20000 તે x ના મૂડી ખાતે જમા 40000 અને વાજે લખીશું કે x ના ભાગની પાગડી y અને z ની તેમના લાભના પ્રમાણમાં ની તેના બરાબર છે મિત્રો અને ઉત્તર ભાગીદારને શૂન્યમાં આવે છે તો પાગડીની રકમ ચૂકવવામાં આવે છે અને કોણ ચૂકવે છે તો ચાલુ રહેતા ભાગીદારો એ રકમ ચૂકવે છે અને કયા પ્રમાણમાં તો એમના લાભના પ્રમાણમાં બરાબર છે તો પ્રશ્ન નંબર 4 નો આપણો પહેલો અને બીજો દાખલો પૂરો થયો ત્રીજો દાખલો જોઈશું આપણે 265 નંબર પર જોઈશું દાખલો નંબર 3 રકમ છે L M N અને O ચાર ભાગીદારો છે એમનું જૂનું પ્રમાણ આપણું છે 5:4:3 તો આપણે લખ્યું છે ભાગીદારો L M N અને O જૂનું પ્રમાણ છે 5:4:3 એટલે ટોટલ થશે 15 આગળ જોઈશું આપણે તારીખ 1/4/17 થી L નિવૃત્ત થાય છે તો જે કઈ ભાગીદારો છે 4 માંથી L નામનો ભાગીદાર છે એ નિવૃત્ત થાય છે તો બાકી રહેતા ભાગીદારો M N અને O ત્રણ ભાગીદારો પૈકી ચાલુ રાખશે આગળ જોઈએ L ની નિવૃત્તિ વખતે જૂની પેઢીના ચોપડે પાડી આ જૂની પાડી આપી છે તો શું કરવાનું જૂની પાડી જૂના ભાગીદારો વચ્ચે જૂના પ્રમાણ આપે જાય છે તો એ પાડી છે 75000 તો એ કામ મત આપણે એ કરવાની થશે ત્યાર પછી M N અને O નું નવું પ્રમાણ નવું પ્રમાણ આપણે આપી દીધું છે 3:1:1 જે આપણે લખ્યું છે નવું પ્રમાણ બરાબર 3:1:1 એટલે ટોટલ થશે 5 આગળ જોઈએ L ની નિયુક્તિ વખતે પેઢીની પાગડીનું મૂલ્યાંકન એટલે કે L જ્યારે પેઢીમાંથી નિવૃત્ત થાય છે ને ત્યારે પાગડીનું મૂલ્યાંકન કરવામાં આવ્યું અને L ના ભાગની પાગડી કેટલી થાય છે એ શોધવામાં આવ્યું બરાબર છે તો એની નિયુક્તિ વખતે પેઢીની પાગડીનું મૂલ્યાંકન 90000 તો હવે એ 90000 માં L ના ભાગની પાગડી કેટલી એ આપણે શોધવું પડે લખી શું આપણે L ના ભાગની પાગડી બરાબર 90000 L નો ભાગ છે 5/15 તો L ના ભાગની પાગડી થશે 30000 હવે 30000 કોણ આવશે એટલે તો જે ચાલુ ભાગીદારો છે એમાંથી જેમને જેમનો લાભ થતો હશે એ લોકો એમના લાભના પ્રમાણમાં 30000 રૂપિયા વહેંચી લેશે તો લાભ કેટલો થાય છે એ આપણે શોધવું પડશે કારણ કે અહીંયા આપણે નવું પ્રમાણ આપેલું છે તો આપણે લાભનું પ્રમાણ શોધી શકીશું કઈ રીતે તો આ સૂત્ર દ્વારા લાભ બરાબર નવો ભાગ માઇનસ જૂનો ભાગ જોઈએ આપણે શોધી લઈએ કે કોને કેટલો લાભ થાય છે અને એ પ્રમાણમાં એ રકમ કેટલો વહેંચી લેશે તો M N અને O આ ત્રણ જણા બાકી રહેતા ભાગીદારો છે તો સૌપ્રથમ M નો નવો ભાગ લખીશું આપણે તો M નો નવો ભાગ છે
એટલે જે કંઈ ભી સજાની રકમ છે પૂરેપૂરી પણ ચૂકવવી પડશે એમએ ચૂકવવી પડશે કારણ કે માત્ર એને જ રાખવું છે જો બે ભાગીદારોને રાખતો હોત ને તો બંનેનું પ્રમાણ શું થાય કે કે પ્રમાણમાં લોકો વહેંચે પણ અહીંયા એક જ ભાગીદારને રાખવા છે માટે પૂરેપૂરી પકડી અને પોતે જ ભોગવવી પડે છે તો બે અમલ કરીશું એક જૂની ભાગી માટી વાળવાની છે અને બીજી અમલ થશે કે નિયુક્તતા ભાગીદારને એના ભાગની ભાગી ચૂકવવાની છે તો પહેલી અમલ તો ગઈ આપણે જૂની ભાગી જૂના ભાગીદારો વચ્ચે જૂના ભાગ प्रश्न नंबर 4 ना पहलो बीजो ने त्रीजो आ त्रणे दाखला आपणे अहींया